वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो घनश्याम महाराजनी जय हरि कृष्ण महाराजनी जय श्री स्वामीनारायण भगवाननी जय कथा सांभळनारा सर्वे भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी ભક્ત ચિંતામણી પ્રકરણ 129મું એમાં સંતદાસજી સ્વામીને મહારાજે જે પરચા પૂર્યા તે વર્ણવે છે. સ્વામીએ ગઈકાલે વાત કરી કે સંતદાસજી સ્વામી મહારાજની આજ્ઞા લઈને દલુજીને મળવા જાય છે. જે દલુજી દિવ્ય ધામમાં રહે છે ત્યાં આગળ સ્વામી જઈને દલુજીને મહારાજનો સમાચાર આપે છે, મહારાજની વાતો કરે છે. દલુજી અતિશય રાજી થયા છે. સ્વામીને કીધું છે કે હે સ્વામી, હવે તમે જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં પાછા જાઓ. સ્વામી મહારાજ પાસે પાછા આવે છે અને ત્યાં તો તરત મહારાજ સ્વામીને ફરી બદ્રિકાશ્રમમાં જે નરનારાયણ ઋષિ સ્થિત છે, જ્યાં નરનારાયણ ઋષિ રહે છે ત્યાં સ્વામીને મોકલે છે. સ્વામી બદ્રિકાશ્રમ તરફ જવા તૈયાર થયા છે. ત્યાં આગળ વચમાં પથરા નદી આવી છે. સ્વામીને થયું કે આને પાર કેમ કરું, પણ ત્યાં તો જાણે મહારાજ જ પોતે દિવ્ય સ્વરૂપે આવીને ચાર ઋષિના રૂપ ગ્રહણ કરીને સ્વામીને પાર લઈ જાય છે. પછી સ્વામી બદ્રિકાશ્રમ તરફ પ્રવેશ કરવા જાય છે. ત્યાં તો સ્વામીને બદ્રિકાશ્રમમાં અનેક ગુફાઓ દીઠી છે અને તે મધ્ય નરનારાયણની ગુફા છે એ પણ સ્વામીએ જોઈ છે. અને ત્યાંથી આગળ હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ત્યાં પોત્યા પોતે સંત દાસ ઉઠી આપે મળ્યા વિનાશ બહુ હેતે કર્યો સન્માન ભલે આવ્યા કહે ભગવાન આપ્યા ઋષિએ અમળ જડ પછી જમાડ્યા સુંદર ફળ ત્યાર પછી પૂછ્યું ઋષિરાય કહો મહાપ્રભુનો મહિમાય કહે નર નારાયણ નાથ શું કરે છે હરિ ઋષિ સાથ કહે સંત દાસ શું હું કહું આજ વાત લેખે છે બહુ. સંતદાસજી સ્વામી બદ્રિકાશ્રમમાં પહોંચ્યા છે અને નરનારાયણના દર્શન કર્યા છે. ત્યાં સ્વામી નરનારાયણ ઋષિઓ જ્યાં વિરાજમાન છે તે તરફ પ્રયાણ કરીને એમને પ્રણામ કરે છે. સંતદાસજી સ્વામીને સામે આવતા જોઈને નરનારાયણ ઋષિ પોતે ઊભા થઈને સ્વામીને ભેટે છે. બહુ હેતથી સ્વામીનું સન્માન કરે છે, આદર થકી સ્વામીને આસન આપે છે અને એવું કહે છે કે હે સ્વામી, તમે ભલે પધાર્યા. ત્યાર પછી સ્વામીને બાજુમાં બેસાડીને સ્વામીની સ્વાગત કર્યું છે, સ્વામીને જળપાન કરાવ્યું છે, ફળ આપ્યા છે, સ્વામીને ભોજન કરાવ્યું છે અને નરનારાયણ ઋષિને સંતદાસજી સ્વામી જોડે બેઠા છે. ત્યાર પછી નરનારાયણ ઋષિએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે હે સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જે અત્યારે પૃથ્વી પર વિરાજમાન છે તેમનો મહિમા અમને જણાવો, તેમના અદ્ભુત ચરિત્રો અમને સંભળાવો, તેમનો આશ્ચર્યકારી જે પ્રતાપ છે તે અમને જણાવો. અત્યારે મહારાજ સંતો સાથે વિચરણ કરી રહ્યા છે તે લીલાઓ અમને સંભળાવો. ત્યારે સંતદાસજી સ્વામી કહે છે કે તમે મને પૂછ્યું છે ત્યારે હું તમને જણાવીશ, પરંતુ મહારાજનો મહિમા તો એવો છે કે જેનો પાર હું પણ નથી પામી શકતો, કોઈ એનો પાર પામવા સમર્થ છે જ નહીં, છતાં પણ તમે પૂછ્યું છે માટે હું તમને કહું છું.
वावरे छे सामर्थ्य जे श्याम कहता मनवानी पामे विराम ते तो जानो छो सर्वे नाथ पूछू माटे कहू जोड़ी हाथ एम पूछता शुभ समाचार कहिया संत दासे निरधार एम कहता सांभड़ता वड़ी थई संध्या सुंदर निर्मड़ी। संतदास जी स्वामी नरनारायण ऋषिना पूछवाती कहे छे कि हे नरनारायण ऋषि अत्यारे महाराज पृथ्वी पर विचरे छे अने अतिशय सामर्थ्य महाराज दर्शावे छे जे पतित जीवो छे तेमनु कल्याण महाराज पोताना दर्शन मात्रे करीने अत्यारे करे छे अने तेमनी जे सामर्थ्य छे ते कहता तो मारी मनवाणी पण विराम पामी जाय छे कहता मारे मनवाणी ए कहेवा समर्थ नथी। एवी रीते तमे तो सर्वे जाणो ज छो परंतु तमे पूछ्यु छे माटे तमने हाथ जोड़ीने हूँ कहूँ छू। एवी रीते नरनारायण ऋषि अने संतदासजी स्वामी घणीवार सुधी चर्चा करी महाराज विषयक। त्यार पछी संध्या समय थयो छे अने त्यार पछी शुं थाय छे ते निष्कुळानंद स्वामी लखे छे। बैठा शुभासने बेउ वीर आव्या दर्शने मुनि सुधीर नयना भरीने निरख्या नाथ पछी मड्या संत दास साथ सहु बोलावे हे तसमेत हैये भाव देखाड़े छे हेत कहे नारायण सुनो संत आ तो ऋषि छे त्यागी अत्यंत। जयरे संध्यानो समय थयो छे त्यारे बद्रिकाश्रमना जे मुक्तो छे ते सर्वे संध्या उपासन करवा संध्या पूजा करवा माटे ज्यां नरनारायण ऋषि बन्ने भाईओ ज्या जे जग्याए विराजमान छे त्यां आवे छे नरनारायण ऋषिना दर्शन करे छे अने पछी संतदासजी स्वामीना त्यां जोईने आश्चर्य पामे छे अने संतदासजी स्वामीना पण ते सर्वे मुक्तो दर्शन करे छे। सहु हेतथी स्वामीने बोलावे छे हैये अतिशય હેત છે એમને અને તે સર્વે પ્રગટ કરીને સ્વામીને પ્રણામ કરે છે। પછી નરનારાયણ ઋષિ હવે સંતદાસજી સ્વામીને કહે છે કે હે સ્વામી આ સર્વે જે મુક્તો છે આ સર્વે જે ઋષિઓ છે આ ધામના જે વાસીઓ છે તે અત્યંત ત્યાગી છે તેમને ત્યાગ વૈરાગ્યનું બળ છે। સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામી પણ એમની વાતોમાં વર્ણન કરે છે કે જે બદ્રિકાશ્રમને અને શ્વેતદ્વીપના જે મુક્તો છે તેમને ત્યાગ વૈરાગ્યનું બળ છે તેમનું જીવન ત્યાગપૂર્ણ હોય છે। પછી આગળ એ ઋષિઓનું વર્ણન કરતા નરનારાયણ ઋષિ સંતદાસજી સ્વામીને કહે છે કોઈકને વીતે વર્ષ બાર ત્યારે એક દિન કરે આહાર કોઈકને વીતે ષટ વર્ષ ત્યારે લાગે છે ભૂખ ને તરસ કોઈક જમે વરસે એક ષટ માસ વાળા છે અનેક કોઈક કરે છે મહિનામાં આહાર પક્ષવાળા તો હજારો હજાર। નરનારાયણ ઋષિ સર્વે મુક્તોની વાત કરતા સ્વામીને કહે છે કે હે સ્વામી આ સર્વે મુક્તો છે તેમાંથી કોઈકને બાર બાર વર્ષ વીતી જાય છે કોઈક દિવસમાં એક જ વાર આહાર કરે છે કોઈક તો બાર વર્ષે એકવાર આહાર કરે છે કોઈ છ વર્ષે એકવાર આહાર કરે છે અને આટલો બધો સમય જાય છતાં પણ એમને કોઈક જ વાર ભૂખ અને તરસ લાગે છે એવું એમનું તપપરાયણ જીવન છે। અને અમુક મુક્તો તો એવા છે કે જે વર્ષમાં એકવાર જમે છે અને છ માસે જમતા હોય એવા તો અહીંયા અસંખ્ય મુક્તો છે। આપણને
આ બધું સાંભળતા એવો વિચાર થાય કે આવું બધું શક્ય કેવી રીતે હોઈ શકે? કેમ તે અત્યારે મનુષ્ય દેહમાં આપણે વિચારીએ તો સવારે જમ્યા હોય તો સાંજે ભૂખ લાગી જાય, એક દિવસે ના જમો એક દિવસ ઉપવાસ કરો છતાં પણ સવારે તો મનમાં સંકલ્પ થવા માંડે કે આપણે જમી લઈએ. પણ આ બધું આ બધા મુક્તો આવી રીતે કોઈ એક વર્ષે જમે છે, છ માસે જમે છે, છ વર્ષે જમે છે, બાર વર્ષે જમે છે, તેનું કારણ શું છે તે હવે નરનારાયણ ઋષિ કહે છે. સર્વે જન સમાધિએ સુખી, કોઈ રીતે ઋષિ નથી દુખી. સર્વે ના છે તપમય તન, અંતરવૃત્તિએ કરે ભજન. જ્યારે ઈચ્છે અન્ન જડ જેહ, આપી જાય સિદ્ધિ સદ્ય તેહ. હેમ વાત કરી નર વીરે, સુણી સંત દાસ જી સુધીરે. એ સર્વે આવું તપમય જીવન કેમ જીવી રહ્યા છે તેનું કારણ નરનારાયણ ઋષિ વર્ણવતા કહે છે કે હે સ્વામી, આ સર્વે જે અહીંના મુક્તો છે તે સમાધિએ સુખી છે. સમાધિમાં એમની સમાધિમય એમની દશા છે, એ સમાધિમાં રહે છે માટે કોઈ રીતે દુઃખને નથી પામતા. ભૂખ, તરસ, હર્ષ, શોક, શીત, ઉષ્ણ આદિ સર્વે ભાવોથી રહિત થઈને એ અમારું અહીંયા ભજન કરે છે અને તપમય જીવન વિતાવે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આવા જે તપપરાયણ ઋષિઓ છે એ જ્યારે જ્યારે જમવાનું ઈચ્છે છે, જ્યારે જે અન્નજળને ઈચ્છે છે ત્યારે એમને અન્નજળ સિદ્ધિઓ આપી જાય છે, એમને પોતે પ્રયાસ કરવો પડતો નથી. એવી રીતે વાત કરતાં કરતાં નરનારાયણ ઋષિ આ સર્વે મુક્તોનો મહિમા સંતદાસજીને સંભળાવે છે. અને એવી રીતે ઘણા દિવસ વીતી ગયા અને પછી સંતદાસજી સ્વામીને મનમાં એક સંકલ્પ થયો. એમ કરતા વીત્યા કાયદન, કર્યું માન સરે જાવા મન. ત્યારે સંતને કહે નરવીર, નાશો નીરે નહીં ખમે શરીર. માટે વણ નાહ્યે વહેલા વડજો, મુનિ સહિત જોઈ મને મળજો. પછી માન સરે ગયા જન, દીઠા હંસ કમળના વન. એવી રીતે નરનારાયણ ઋષિ સાથે વાતો કરતાં કરતાં સંતદાસજી સ્વામીને ઘણા દિવસ વીતી ગયા છે અને પછી સંતદાસજી સ્વામીને એક દિવસ સંકલ્પ થયો કે મારે તો માન સરોવરે જવું છે, જ્યાં નીલકંઠવર્ણી સ્વયં પોતાની નાની ઉંમરમાં, નાની વયમાં જે જગ્યાએ વિચર્યા છે, જે જગ્યાએ મહારાજે સ્નાન કર્યું છે, જે ઠંડીમાં મહારાજે તપ કરીને આજે આપણાને સુખ આપ્યું છે, એવી જગ્યાએ સ્વામીએ જવા માટેનો સંકલ્પ કર્યો છે. અને એવો સંકલ્પ એમને જ્યારે નરનારાયણ ઋષિને સંભળાવ્યો ત્યારે નરનારાયણ ઋષિએ સ્વામીને કહ્યું કે હે સ્વામી, તમે ત્યાં જાઓ એમાં કોઈ અમને વાંધો નથી, પરંતુ ત્યાંનું જે પાણી છે, સરોવરનું જે પાણી છે, અતિશય ઠંડુ છે અને એવા કાતિલ ઠંડા પાણીમાં તમે જો નાશો તો તમારું શરીર નહીં રહે, માટે ત્યાં નાહ્યા વગર તમે પાછા વળજો અને આ ચાર ઋષિ જે હું તમારી સાથે મોકલું છું એમની સહિત તમે પાછા આવીને મને ફરીથી મળજો. એવું નરનારાયણ ઋષિનો બોધ લઈને સંતદાસજી સ્વામી માનસરોવર તરફ જવા તૈયાર થયા છે. પછી પથરા નદીને ચાર ઋષિએ સહિત પાર કરીને સ્વામી માનસરોવરે જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં માનસરોવરના કિનારે સૂર્યના કિરણોથી ચમકતું જે માનસરોવરનું નિર્મળ જળ, તે જળમાં જાણે મોતીઓ ચમકતા હોય એવું લાગે. અને તે મોતીઓનો આહાર કરવા માટે એ માનસરોવરના જળમાં હંસો ફરતા છે તે સ્વામીએ દીઠા. જોઈ પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંત દાસજી તે માય. વ્યાપી શીતને ઠર્યો શરીર,
લાવ્યા ઉપાડી જ્યાં નરવીર પછી બહુ તાપે તપાડ્યું તન ત્યારે સચેત થયા મુનિજન પછી લાગ્યા નારાયણ પાય રહ્યા માસ પક્ષ મુનિ ત્યાય ત્યાં માનસરોવરના કિનારે માનસરોવરનું સુંદર જળ જોઈને નરનારાયણ ઋષિએ ના પાડી હતી છતાં પણ સંતદાસજી સ્વામી તે જળમાં નાહવા તૈયાર થયા છે આ વાતનું કારણ વિચારતા એવો વિચાર આવે કે જ્યારે અગ્નિ સળગતો હોય કે પછી ઠંડી બહાર બહુ હોય અને આપણાને કોઈ સમજુ માણસ હોય એવું કે તમે અગ્નિમાં હાથ ન નાખતા તો જે સમજનો હોય તે તો અગ્નિમાં હાથ ન જ નાખે એ બહાર ઠંડીમાં જાય જ નહીં કેમ કે એને ખબર છે કે હું જો આવું કરીશ તો મારે જાન ઉપર ખતરો છે વિકટ છે આ વિકટ છે એ માર્ગ પરંતુ અહીંયા સંતદાસજી સ્વામીને નરનારાયણ ઋષિએ કીધું છતાં પણ સ્વામીથી રહેવાયું નહીં સ્વામીએ જળમાં સ્નાન કર્યું તેનું કારણ શું હોઈ શકે તે વિચારતા એમ જણાય કે નીલકંઠવરની પોતે ત્યાં વિચાર્યા છે મહારાજનું પ્રસાદી ભૂત એ જળ છે મહારાજે સ્વયં ત્યાં સ્નાન કર્યું છે એવો મહિમા જાણીને સંતદાસજી સ્વામીએ ત્યાં સ્નાન કર્યું હોઈ શકે અથવા તો આધારાનંદ સ્વામીએ તો હરિચરિત્રામૃત સાગરમાં એવું પણ લખ્યું છે કે સંત કે ચરણ કરી પ્રતાપા તીર્થ અનંત હોત નિષ્પાપા એવા જે ભગવાનના ધારક જે અખંડ મૂર્તિમય રહેનારા જે મોટા સંત છે જે સત્પુરુષો છે તે જે તીર્થમાં જાય છે તે તીર્થ નિષ્પાપ થાય છે એવા સંતના ચરણના પ્રતાપે કરીને આપણને એમ વિચાર આવે કે આવો વિકટ રસ્તો છે જેમ કે આ ગયા વર્ષે જ અમે માનસરોવરના યાત્રા પૂજ્યપાદ ગુરુજી સાથે ગયા હતા તો એ યાત્રા એવી છે કે જ્યાં સાધુના જે ધર્મ નિયમ છે તે પાડવા કઠણ પડે સહેજે ના પડાય અને સાધુ માટે યાત્રા ઘણી વિકટ છે છતાં પણ પૂજ્યપાદ ગુરુજીનો જે ઉત્સાહ અને પૂજ્યપાદ ગુરુજીનો હર્ષ એમાં કોઈ જાતનો થકાણ ના દેખાય પૂજ્યપાદ ગુરુજીના મુખારવિંદ પર એ યાત્રા દરમિયાન એ બધાનું કારણ શું તો એમને ખબર છે કે મહારાજ આ સ્થાનમાં વિચર્યા છે અને મહારાજનું પ્રસાદીભૂતા જગ્યા છે અને સ્થાન છે તે તરફ એમને કોઈ દિવસ એવો વિચાર ના આવે કે પોતાનો સુખ દુઃખનો વિચાર ના રહે એમને મહારાજનું મહિમા વિચારતા હર્ષમાં ને હર્ષમાં એ યાત્રા કરવાનો સહેજે ઉત્સાહ રહેતો હોય છે મોટા પુરુષને અને અહીંયા પણ સંતદાસજી સ્વામીને એવું જ કંઈક થયું છતાં પણ દેહ તો દેહનો ભાવ ભજવે અને નારાયણ ઋષિએ કહ્યું હતું એ જ રીતે સ્વામીએ જળમાં સ્નાન કર્યું તો એમના શરીરમાં ઠંડી વ્યાપી ગઈ અને શરીર ઠરી ગયું અત્યારે શિયાળાનો સમય છે દાદા તો તમે સવારે તમને ગરમ પાણી ના આવે ને ઠંડા પાણીએ નાહવાનું થાય તો કેવું થાય નવાય જ નહીં પણ સંતદાસજી સ્વામી તો એ જળમાં નાહ્યા અને એ માનસરોવરનું જળ તો તમારા નળમાં ઠંડુ પાણી આવે એમ કરતાં 100 ગણું વધારે ઠંડુ બરફીલું પાણી છે હિમાલયમાંથી ઓગળીને પાણી આવતું એવું તો ત્યાં સ્વામી નાહ્યા છે ને એમનું શરીર ઠરી ગયું છે ને સ્વામી ત્યાં અચેતન થઈ સ્વામી ત્યાં મૂર્છાને પામ્યા છે અને એવું શરીર જોઈને જે 4 ઋષિ જે નરનારાયણ ઋષિઓએ એમની સાથે મોકલ્યા હતા તેમને સ્વામીનું શરીર ઉપાડીને પાછા બદ્રિકાશ્રમમાં લાવ્યા છે અને ત્યાં બદ્રિકાશ્રમમાં લાવીને અગ્નિ પ્રગટાવ્યો છે ને સ્વામીનું શરીર તપાડ્યું છે એમ તપાવ્યું ત્યારે સ્વામી પાછા સચેત થયા અને સચેત થઈને પછી નારાયણ ઋષિને પગે લાગ્યા છે અને સર્વે પોતાની વાત જણાવી પછી નારાયણ ઋષિએ કહ્યું કે તમે અહીંયા પાછા આવી જ ગયા છો સ્વામી તો હવે મને મહારાજનો મહિમા વધુ સમજાવો પછી મહારાજનો મહિમા સમજાવતા નરનારાયણ ઋષિ સાથે રહેતા વાતો કરતા સંતદાસજી સ્વામી ત્યાં 1.5 માસ સુધી રહ્યા પછી નારાયણ ઋષિ હવે સંતદાસજી સ્વામીને કહે છે પછી નરવીર કહે સંતદાસ તમે જાઓ મહાપ્રભુ પાસ જે છે તે તો સર્વે છે તિયા શાને બેસી રહો સાધુઈયા એમ કહી શીખ દીધી નાથ મોકલ્યા ઋષિ 4ને સાથ તે ઉતારી ગયા નદી પાર
વળ્યા પાછા કરી નમસ્કાર. પહેલાં પણ આપણે જોયું કે જ્યારે સંતદાસજી સ્વામી દલુજી સાથે 6 મહિના રહ્યા ત્યાં, ત્યારે દલુજીએ સ્વામીને એક વાત કરી હતી કે હે સ્વામી, તમે અહીંયા રહ્યા છો પણ જે છે તે તો મહારાજ જ્યાં વિરાજે ત્યાં જ સર્વે છે, માટે તમે મહારાજ પાસે જાઓ. અને અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામી એ જ વાત વર્ણવે છે કે નરનારાયણ ઋષિએ સંતદાસજી સ્વામીને કહ્યું છે કે તમે જ્યાં મહાપ્રભુજી ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિરાજે છે ત્યાં તમે જાઓ, જે કાંઈ સર્વે વાત છે, જે કાંઈ આશ્ચર્ય છે, જે કાંઈ પામવાનું છે તે એમના સન્નિધાનમાં રહીને જ તમે પામી શકો છો. અને અહીંયા શું કામ બેસી રહ્યા છો, જ્યાં મહારાજ વિચારે છે ત્યાં તમે જાઓ, એવી રીતે પરસ્પર વાત કરીને સંતદાસજી સ્વામીએ નરનારાયણ ઋષિ થકી વિદાય લઈને બદ્રિકાશ્રમથી જ્યાં મહારાજ વિરાજે છે તે તરફ જવા તૈયાર થયા છે. વચ્ચે પાછી પથરા નદી આવવાની, એને ઉલ્લંઘવા માટે નરનારાયણ ઋષિએ 4 ઋષિઓને સ્વામી સાથે મોકલ્યા છે. તે સ્વામી નદી પાર ઉતારી ગયા અને પછી નમસ્કાર કરીને પાછા બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. ત્યાર પછી ચાલ્યા મુનિ હૈયામાં હુલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે, તેની હટતેનો હઠ યોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ, રાજા જાતો સમાધિમાં જ્યારે, રહેતો 6 માસ સુધી ત્યારે, રાજસાજ સુત અને કલત્ર, તિયાં સાંભર તો નિરંતર. એવી રીતે સંતદાસજી સ્વામી નરનારાયણ ઋષિના આશ્રમ થકી પાછા મહારાજ તરફ જવા વાટ લીધી છે, ત્યારે વચ્ચે કૈલાશ પર્વતનો સુંદર દેશ આવ્યો છે અને ત્યાં એક હઠ યોગી વસતા હતા. અન્ય ગ્રંથો થકી જાણવા મળે છે કે શુભાનુ સિંહ નામના એક રાજા હતા, તેમણે હઠયોગ સિદ્ધ કર્યો હતો. પ્રાણ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા એ સર્વે સિદ્ધ કરીને તેમણે હઠયોગ સિદ્ધ કર્યો હતો અને સમાધિની દશા સુધી પહોંચ્યા હતા. એવા નરેશ એમને જ્યારે મળ્યા છે ત્યારે સ્વામીએ તેમને ઉપદેશ આપ્યો છે. શા માટે ઉપદેશ આપ્યો? તો એ રાજા સમાધિમાં તો રહેતો, સમાધિમાં સ્થિતિને તો પામ્યો હતો અને સમાધિમાં 6 માસ રહી શકે, 6 મહિના સુધી સમાધિમાં જ રહેવો સમર્થ થયો હતો. છતાં પણ એ જ્યારે સમાધિમાં રહેતો ત્યારે પોતાનો ધન દોલત, પોતાનું રાજ, પોતાના પત્ની, પોતાના પુત્ર એ આદિ એમને ત્યાં સમાધિમાં નિરંતર સાંભળતું. અને એ કારણથી એ સમાધિનું જે અલૌકિક સુખ છે એને સતત અનુભવી નહોતો શકતો. મહારાજે પણ વચનામૃતમાં વાત કરી છે કે જ્યારે સમાધિમાં જાય છે ત્યારે તો સુખને પામે છે, પરંતુ વિષય સુખની જે આશા છે તે થકી એ સમાધિમાં એને રહેવાતું નથી અને સમાધિમાંથી પાછો નિસરી આવે છે. એવી જ સ્થિતિ આ રાજાની હતી અને તે જોઈને સ્વામીએ તેમને ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપીને સ્વામી એમને વાત કરતાં કરતાં એમની અંતરની જે સર્વે વિષય સુખની આશા છે તે ટાળીને સ્વામી એમને સુખ્યા કીધા. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે કે જેમ સૂર્ય 16 કળાએ ઉગ્યો હોય અને તેના કિરણ આ સર્વે પૃથ્વી પર વ્યાપ્ત હોય ત્યારે કોઈ પણ જગ્યાએ અંધારું રહે નહીં. તમે ગમે તેટલા પરદા બારી પર લગાવો, ગમે તે રીતે દરવાજા પોતાના બંધ રાખો, તો પણ સૂર્ય છે એ પોતાના કિરણો પ્રવેશ કરી જ જાય છે અને જ્યાં છે ત્યાં રોશની કરી જ દે છે. એમ સત્પુરુષ જે છે, જે મહારાજને ધારી રહેલા સત્પુરુષો છે, મહારાજની મય સ્થિતિ પામેલા સત્પુરુષો છે, એવા સત્પુરુષોના પ્રસંગ થકી તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહીં. અજ્ઞાન ના રહે એનો મતલબ કે આ લોકથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી એનો ચિત્તની વૃત્તિ ક્યાંય ચોટે જ નહીં અને એક મહારાજમાં જ એને સર્વ સુખ જણાય અને મહારાજમાં એની વૃત્તિ રહેવા માંડે. એવા જ એક સત્પુરુષ સંતદાસજી સ્વામી તેમના પ્રસંગ થકી, તેમનો સંગ કરીને, તેમના ઉપદેશ થકી એ જે શુભાનુ સિંહ નામનો રાજા હતો તેને વિષય સુખની આશા ટળી છે અને એ સમાધિનું સુખ હવે અલૌકિક અનુભવવા માંડ્યો છે. તેને સંતદાસે સુખી કીધો, અન્ય ભાવ ઉગવા ન દીધો,
કરાવ્યા પ્રકટ ના દર્શન, થઈ સુખી રાયે તજ્યોતન, ફૂટી તાડુને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ, ત્યાંથી સંત દાસજી સધાવ્યા, એક વેરવાલે ગામ આવ્યા. સંતદાસજી સ્વામીએ તે રાજાને ઉપદેશ આપીને તેને સુખ્યો કરી દીધો, અને જેને પોતાના પત્ની પુત્ર રાજ ધન વૈભવ ઇત્યાદિ જે જે સમાધિમાં સાંભળતા હતા તે હવે ન સાંભળે અને સમાધિમાં એ ભગવાનના દર્શન કરી શકે એવા સુખને પામ્યો. આ સર્વે ચરિત્રને સાંભળતા તથા બીજા પણ આપણા સંપ્રદાયના ચરિત્રને સાંભળતા એમ ગુણાતીતાન સ્વામીએ જે વાતોમાં કીધું છે કે સાધુના સમાગમ વિના તો કોઈ ભગવાનના ધામને પામ્યો હોય, કોઈને ભગવાનના દર્શન થયો હોય એવો તો એક પણ દીઠો નથી, એક પણ નથી દીઠો. તેથી જણાય આવે કે સાધુના સમાગમ વિના મહારાજના ધામને પામવું, મહારાજના વાસ્તવિક જે મહારાજના દર્શન છે પોતાના હૃદયમાં કરવા, એ સર્વે સાધુ થકી જ થાય છે. અને એવું જ અહીંયા શુભાનુસિંહ રાજાને અનુભવ થયો, કેમ જે સંતદાસજીના પ્રસંગ થકી એમને પોતાના હૃદયને વિશે મહારાજના દર્શન થવા માંડ્યા છે. અને એવા સુખને જ્યારે પામી ગયા, એમને વિષય સુખની આશા ટળી ગઈ, ત્યાર પછી એમને થોડીક જ વારમાં પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એમના પ્રાણ શરીરમાંથી નિસરી ગયા અને સત્સંગ કરીને એ જે રાજા હતો તે ભગવાનના ધામને પામ્યો છે. એવી રીતે રાજાને ભગવાનના ધામમાં પહોંચાડીને સંતદાસજી સ્વામીએ જાણ્યું કે હવે એમનું જે કર્તવ્ય હતું તે પૂર્ણ થયું. માટે ત્યાંથી પછી સંતદાસજી સ્વામી વેરવાલે ગામ તરફ ગયા છે. હવે તે ગામમાં સ્વામીને શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. જાલ્યા તસ્કર કરીને તેણે અતિ પ્રહાર કરી બાંધ્યા એણે, હેરો જાણી દિયે દુઃખ બહુ, કરે મારવા મન સુબો સહુ, તેના સગા વાલા જન જે હ આવ્યા, નાથ રૂપ ધરી દેહ, મળી વળી મુકાવ્યો જન, ચાલ્યા દાસને દઈ દર્શન. વેરવાલે ગામમાં જ્યારે સંતદાસજી સ્વામી આવ્યા છે ત્યારે સંતદાસજી સ્વામી પહોંચ્યા એ સમયે સૂર્ય અસ્તપણાને પામી ગયો હતો અને ચંદ્રમાં પોતાની કિરણોનો પ્રકાશ પાથરી રહ્યો હતો, માટે રાત થઈ ગઈ હતી. અને રાતે સર્વે જે ગામના વાસીઓ હતા તે પોતાના ઘરમાં હતા, બહાર કોઈ હતું જ નહીં. અને જે અમુક લોકો બહાર હતા તેમને જોયું કે આ અજાણ્યો વ્યક્તિ અત્યારે રાતમાં આપણા ગામમાં શું કામ આવ્યો છે, માટે સ્વામીને એમને ચોર જાણ્યા. અને ચોર જાણીને સ્વામી પર એમને અતિશય પ્રહાર કર્યો અને સ્વામીને પોતાના બંધનમાં લઈ લીધા છે. એમ જાણીએ કે સ્વામી તો કોકના મોકલેલા ગુપ્તચર છે, કોકના મોકલેલા જાસૂસ છે, એવું જાણીને એમને સ્વામીને ઘણું દુઃખ આપ્યું છે અને એમને માર્યા પણ ઘણા છે. અને એવો પણ વિચાર કર્યો છે કે સ્વામીના દેહનો નાશ થઈ જાય, સ્વામીને ત્યાં ને ત્યાં મારી નાખી એવો પણ મનસૂબો એ લોકો કરી રહ્યા છે. સંતદાસજી સ્વામી આપણે જાણ્યું કે એ તો મહારાજની આજ્ઞા લઈને ગયા હતા, મહારાજે એમને કીધું તે માટે ગયા હતા, એમને તો કોઈ ઈચ્છા હતી નહીં. અને મહારાજ પણ પોતે વચનામૃતમાં કહે છે કે એવા જે પ્રેમી ભક્ત છે તે જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજની મૂર્તિ પણ એમની પાછળ પાછળ જાય છે. એવું નથી હોતું કે એ મુક્તાત્મા જે છે એ ભગવાનને એવા પ્રેમી ભક્ત છે, તે તો ભગવાનને સંભાળતા જ હોય છે, પણ એ ભગવાનને સંભાળે છે માટે એમને વશ થઈને મહારાજ એમની પાછળ પાછળ જતા હોય છે અને એમની રક્ષા કરતા હોય છે. એવું જ અહીંયા કંઈક થયું જ્યારે મહારાજે આવું જાણ્યું કે સ્વામીને ચોર જાસૂસ જાણીને આ લોકોએ એમને બાંધી દીધા છે અને હવે એમને મારી નાખવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે મહારાજે પોતે સ્વામીના પરિવાર તરીકે પરિવારનું સ્વરૂપ ધારણ કર્યું છે. એમના માતા પિતા
ભાઈ ઇત્યાદિકનું મહારાજે સ્વરૂપ ધારણ કરીને ત્યાં મહારાજ પ્રગટ થયા છે. અને મહારાજ જ્યારે ત્યાં પ્રગટ થયા ત્યારે જે ગામના વાસીઓ હતા જેમને સ્વામીને બંધનમાં લીધા હતા એમને વાત કરી છે કે હે તમે લોકોએ આ સંત આ જે સંતદાસજી સ્વામી છે આ જે વ્યક્તિ છે તેને કેમ બંધન પાશમાં લીધો છે. ત્યારે એમને કહ્યું કે અજાણ્યો વ્યક્તિ અમારા ગામમાં રાતે આવ્યો છે માટે એને ચોર જાણીને અમે એમને બાંધ્યા છે. ત્યારે મહારાજે એમના પિતાનું સ્વરૂપ ધારણ કરીને એમને વાત કરી કે આ તો મારો પુત્ર છે અને હું આમાં આ જ ગામમાં રહું છું માટે આ કોઈ અજાણ્યો વ્યક્તિ નથી માટે એમને છોડી દો. એમ વચન સાંભળ્યું ત્યારે તે ગામના વાસીઓ સ્વામીને છોડ્યા છે અને એવી રીતે મહારાજે સ્વામીની મદદ કરીને એમને સંકટ થકી મુકાવ્યા. અને ત્યાં પછી એવી રીતે સ્વામીએ મહારાજને પ્રણામ કર્યા છે કે હે મહારાજ તમે તો દિન પ્રતિપાળ છો તમે રક્ષક છો મારા માટે મારી રક્ષા તમે કરી. એવી રીતે સ્વામીને દર્શન આપ્યા છે મહારાજે અને પછી ત્યાંથી મહારાજ ચાલ્યા ગયા છે. અને સંતદાસજી સ્વામી પણ ત્યાંથી સંત દાસજી સધાવ્યા ઘણે દને ગુજર ધર આવ્યા જેતલ પોર ડભાણ ગામ દિન દશ કર્યો વિશરામ. પછી સંતદાસજી સ્વામીએ સંકટ થકી મુકાયા માટે એમને એમ થયું કે હવે તો મહારાજ પાસે જ સીધું જવું છે અને વચ્ચે ક્યાંય રોકાવું નથી. એવી રીતે સંતદાસજી સ્વામી ચાલતા થયા ગુજરાતમાં આવ્યા છે અને જેતલપુર પહેલાં તો જેતલપુરમાં સ્વામી પહોંચ્યા. ત્યાં દેવ સરોવરમાં સ્વામીએ સ્નાન કર્યું છે. ત્યાંના હરિભક્તોને મહારાજનો પૂછ્યું છે કે હે અત્યારે મહારાજ ક્યાં વિરાજમાન છે. જાણ થઈ કે મહારાજ તો અત્યારે ડભાણ ગામમાં છે માટે ત્યાં 10 દિવસ વિશ્રામ કરીને સ્વામી મહારાજ જ્યાં વિરાજમાન છે તે તરફ જવા તૈયાર થયા છે. પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ મળ્યા નાથ સાથે સંત દાસ સન્મુખ બેસી સંત જને કહ્યું જે જે પૂછ્યું ભગવને. ડભાણ ગામમાં સ્વામી આવ્યા ત્યાં મહારાજ વિરાજમાન છે અને મહારાજ સંતો ભક્તોની સભામાં બેઠા છે. ત્યાં સ્વામી મહારાજ પાસે આવીને મહારાજને દંડવત કરે છે અને મહારાજ સ્વામીને જોઈને અતિશય હરખાયા છે કે મારા સાધુ મારી આજ્ઞા પાડીને પાછા આવ્યા છે. સંતદાસજી સ્વામીને મહારાજે જોડે બેસાડ્યા છે અને સર્વે વાત પૂછી છે કે હે સ્વામી શું શું ત્યાં થયું તે સર્વે મને જણાવો. ત્યારે સંતદાસજી સ્વામીએ મહારાજને વાત કરી કે હે મહારાજ તમારી આજ્ઞાથી પ્રથમ દલુજી પાસે જઈને આવ્યો તેમને તમારી મહિમાની વાત કરી તેમને રાજી કર્યા. પછી તમારી આજ્ઞાથી હું બદ્રિકાશ્રમમાં ગયો ત્યાં નરનારાયણ ઋષિના દર્શન કર્યા તેમને પણ તમારા મહિમાની વાત સમજાવી. ત્યાર પછી હું માનસરોવરે ગયો જ્યાં તમે જે માનસરોવરના જળમાં તમે સ્નાન કર્યું હતું તે જળમાં મેં સ્નાન કર્યું અને ત્યાંથી પાછા આવીને હું બદ્રિકાશ્રમમાં આવ્યો અને ત્યાંથી પાછો તમે જ્યાં વિરાજમાન છો ત્યાં તે તરફ હું આવવા જઈ રહ્યો હતો ત્યારે વેરવાડે ગામે ત્યાં મને લોકોએ ચોર જાણીને બાંધ્યો અને તમે મારી ત્યાં થકી તે થકી રક્ષા કરી. એ સર્વે વાત સ્વામીએ મહારાજને સમજાવી છે. અને આગળ નિષ્કળાનંદ સ્વામી લખે છે કે શું થયું. કરી સુંદર વારતા સાને સમજી સોની નહી કેને કાને કહ્યું અલૌકિક જે આખ્યાન સમજે સંત કહે ભગવાન. આ સર્વે વાર્તા સ્વામીએ મહારાજને કહી છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ જે વાતો સ્વામીને સાથે થઈ જે પરચા મહારાજે સ્વામીને પૂર્યા તે કોઈ દિવસ કોઈએ કાને સાંભળી નથી. કેમ જે કળિયુગમાં આવા આશ્ચર્ય ચરિત્રો થવા એ કોઈ પૂર્વે શાસ્ત્રોમાં વર્ણિત નથી. બી અન્ય યુગમાં આશ્ચર્ય સર્જાયા છે ઇત્યાદિ આપણને જાણવા મળે પણ કળિયુગમાં એ પણ સંતમાં આવી રીતે ચરિત્રો આવી રીતે આશ્ચર્યકારી પ્રતિભા જણાવી તે તો કોઈ દિવસ પહેલે સાંભળી જ નથી.
અને આ જે સંતદાસજીનું આખ્યાન છે તે અલૌકિક છે, એ લૌકિક જન સમજી શકે એવું નથી. અને મહારાજે સ્વયં ત્યાં સભામાં વાત કરી કે આજે સંતદાસજી સ્વામીની વાત છે તે જે સંત છે તે જ સમજી શકે છે. કેમ તો એ વખતે મહારાજના દ્વેષીઓ ઘણા હતા. તે પૂછતા કે મહારાજ, તમે ભગવાન તો થઈ બેઠા છો પણ કોઈ પરચા તો જણાવતા નથી, અને મહારાજ ક્યારેક ક્યારેક પોતાની શક્તિ જણાવે તો પણ એમને કામણ ટૂમણિયા સમજીને એ શક્તિને સ્વીકારતા નહીં. પરંતુ આવું જે આખ્યાન સંતદાસજી સ્વામીનું સાંભળ્યું તો એના પરથી જાણ થાય આપણને કે એક પોતાના સંતમાં આવી સામર્થ્ય મહારાજે આપી હોય, પોતાના સંતને આવી સામર્થ્ય અને શક્તિ આપી હોય તો મહારાજને વિશે તો કેટલી બધી શક્તિ હશે. જેમ આ રૂમમાં આપણને અત્યારે લાઇટ થકી પ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આ સર્વે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, તો એના પરથી અનુમાન તો કોઈ પણ સામાન્ય પુરુષ હોય એને પણ થઈ જાય કે આ લાઇટનો જે પ્રકાશ આપનારો જે સૂર્ય છે જે થકી સર્વ શક્તિ અને સર્વ રોશની છે તે કેટલો સામર્થ્યવાન હશે. એમ મહારાજનો પ્રતાપ સંતદાસજી સ્વામીના આખ્યાન થકી જે સંત છે તે જ સમજી શકે છે. આવું સર્વે વાત સંતદાસજી સ્વામી મહારાજને કહી ત્યારે મહારાજે સંતદાસજી સ્વામી પર રાજીપો વર્ષાવ્યો છે. પછી નાથ કહે, ધન્ય ધન્ય તમ જેવો બીજો નહીં જન, તમે પામ્યા છો સિદ્ધ ગતિ, માટે સહુથી મોટા તમે અતિ. હવે ફરો સતસંગ માય, કરો વાત તમે દીઠી ત્યાય, એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સહી વાત. પછી મહારાજ કહે છે, હે સ્વામી તમે ધન્ય છો ધન્ય છો, તમારા જેવો આ સમયમાં બીજો કોઈ સાધુ નથી. તમે મારી મારી મૂર્તિમય રહો છો, મારા સિવાય તમને બીજી ક્યાંય જગ્યાએ વાસના નથી, તમારી વૃત્તિ મારા સિવાય બીજે ક્યાંય રહેતી નથી, અને એ કારણથી તમે સિદ્ધ દશાને પામ્યા છો, માટે આ સર્વે સાધુઓમાં તમે ઘણા મોટા છો ને તમારા જેવો બીજો કોઈ મોટો નથી. એમ સંતદાસજી સ્વામી પર મહારાજે રાજીપો વરસાવ્યો અને પછી મહારાજે એમને આજ્ઞા કરી છે કે હવે ફરો સત્સંગ માય, કરો વાત તમે દીઠી ત્યાંય. મહારાજે સ્વામીને કહ્યું કે હવે તમે સત્સંગમાં વિચરણ કરો, ગામોગામ જઈને તમે જે વાત અનુભવી છે, તમે જે પ્રતાપ મારો અનુભવ્યો છે, તે સર્વે મહિમાની વાતો હરિભક્તોને તમે ગામોગામ જઈને કહો. અને એવું જ્યારે તમે કહેશો ત્યારે જે હરિભક્ત છે, જે કુસંગી લોકો છે, તે પણ તમારી આવી વાત સાંભળીને મારા આશ્રિત થશે અને અંતે મારા ધામને પામશે. પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સહી વાત. સંતદાસજી સ્વામીનું સામર્થ્ય આપણને આ પ્રકરણ પરથી જણાઈ આવે છે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે થકી સ્વામીએ સામર્થ્યને પામ્યા, જે થકી આવા પરચા એમને, જેમને એવા પરચા, જેમને આવા પરચા સ્વામીને પૂર્યા એવા જે મહારાજ, તેમની મોટપ તો કોઈ કડિયામાં આવે એમ નથી. અને નિષ્કુળાનંદ સ્વામી આગળ પણ લખે છે કે વાત મોટી છે મહારાજ તણી, કહી ન જાય મુખથી ઘણી, હરિ હરિ જનનો મહિમાય, કહીએ જથારથ ન કહેવાય, કહીએ જથારથ ન કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા જે મહારાજ છે, જે આપણે આજ મળ્યા છે, તેમની વાત તો ઘણી મોટી છે ને એમની વાત તો આ મુખ થકી હું લખવા સમર્થ, મુખ થકી કહેવા હું સમર્થ નથી, આ કલમે કરીને લખવા હું સમર્થ નથી, માટે ભગવાન અને ભગવાનના ભક્ત તેમનો મહિમા અતિશય મોટો છે અને એને યથાર્થ કહેવા, એમને એને યથાર્થ, એમનું યથાર્થ કથન કરવા કોઈ પણ સમર્થ નથી. કેમ જે મહારાજે કહ્યું છે કે મહારાજે કહ્યું છે કે હું તો સ્વયં પોતાના મહિમાને પારને પામી શકતો નથી, માટે જે અન્ય જન હોય તે તો મહારાજના મહિમાના પારને પામે જ કેમ.
એવી રીતે નિષ્કળન સ્વામીએ સંતદાસજી સ્વામીનું આખ્યાન અહીંયા વર્ણવ્યું પ્રકરણ 129માં. અને આખ્યાન થકી મહારાજનો જે પ્રતાપ છે, મહારાજની જે શક્તિ છે, મહારાજની સામર્થ્ય છે તે આપણને જણાવીને મહારાજ પોતાના જે અતિશય વાલા જે સંત છે તેમાં અખંડ વિરાજમાન છે ને તેમના થકી અનેક કાર્યો કરે છે તે પણ આપણને જણાવ્યું. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રી શ્રીજી મહારાજે સંતદાસજીને પરચાપુર્યાય નામે 129મું પ્રકરણ ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.